વાત તો ખરી છે કે ઘણી સમસ્યાનો હલ શિક્ષણ લાવી શકે, પણ દક્ષિણ ગુજરાતના એવા કેટલાય તાલુકા છે જેના ગરીબ પરિવારોના વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા પણ સમસ્યાનો સામનો કરવો પડે છે. અને આ સમસ્યાનું સમાધાન એટલે ડોલવણ તાલુકાના ગડદ ગામની એક લાઇબ્રેરી. અહીંથી આજુબાજુ 15 કિલોમીટરના સ્ક્વેર એરિયામાં બધા છોકરાઓ અહીંયા વાંચવા માટે આવે છે. એટલે પહેલાં કેવું હતું કે વ્યારા સુધી લંબાવવું પડતું હતું, જે અત્યારે અંતર ઘટીને અહીંયા સુધી કે લોકોને એકદમ સગવડ બી પૂરી થઈ જાય અને સમયમાં પણ ફાવટ આવે એ રીતના અહીંયા બધા સ્ટુડન્ટ્સ લોકો આવે છે. કોન્ક્રીટ કામ અમારે કરવું હતું કે જે સમાજને ઉપયોગી થાય, જે લોકોને ઉપયોગી થાય, અને એના માટે અમારે સર્વસંમતિથી આ લાઇબ્રેરી ચાલુ કરવાનું અમે નક્કી કર્યું. કેમ કે શિક્ષણ જ એક એવું માધ્યમ છે કે જે સમગ્ર સમાજને આગળ લાવી શકે છે અને સમગ્ર વિશ્વની સમસ્યાઓને પણ હલ કરી શકે છે. આસપાસના 15 ગામમાંથી 50 જેટલા વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા હવે વ્યારા કે સુરત નહીં પણ અહીં લાઇબ્રેરીમાં જ આવે છે, જ્યાં અભ્યાસ સાથે બીજી પણ મદદ મળી રહે છે. અવારનવાર અમે દાતાઓના સાથ સહકારથી અહીં જીપીએસસીના ક્લાસ 1-2ના જે પુસ્તકો છે, જે કોઈ સાહિત્ય છે અને અન્ય પરીક્ષા માટેના જે કોઈ સાહિત્ય છે તે અમે અહીં પ્રોવાઈડ કરીએ છીએ. સાથે સાથે સમયાંતરે અમે વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે તે હેતુથી વિવિધ સેમિનારોનું પણ આયોજન કરીએ છીએ. અહીં આવતા કેટલાક વિદ્યાર્થીઓએ તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી નોકરી પણ મેળવી લીધી છે. DGVCL નું રિઝલ્ટ આવ્યું એમાં આપણી લાઇબ્રેરીમાંથી 2 બાળકો પસંદગી પામ્યા છે. એ બંને બાળકો, એક નીલમબેન કરીને છે ગડતના અને એક પિનેશભાઈ અંધારવાડી દૂરના, એ બંને બાળકો સ્પર્ધાત્મક પરીક્ષામાં DGVCL માં પાસ થયા છે. સાથે સાથે ITIની જે ભરતી હતી એમાં પણ આપણે ત્યાંથી એક યુવા ક્વોલિફાઈ થઈને નોકરી લાગી ચૂક્યા છે અને એક શિક્ષક તરીકે પણ હાયર સેકન્ડરી શાળાની અંદર નોકરી લાગી ચૂક્યા છે. સાથે તો મને કહેતા એ વાતનો આનંદ થશે કે અહીંથી લગભગ જીપીએસસી મેન્સ 1-2નું જે પ્રિલિમનું રિઝલ્ટ આવ્યું હતું એમાં આપણી લાઇબ્રેરીમાંથી 4 વિદ્યાર્થીઓ પ્રિલિમ એક્ઝામ ક્લિયર કરી ચૂક્યા છે. સાથે સાથે જે PIની એક્ઝામ હતી તેમાં પણ આપણા 2 વિદ્યાર્થીઓ પાસ થયા હતા પ્રિલિમમાં, અને એક વિદ્યાર્થી જે અવિનાશભાઈ છે એમણે ફિઝિકલ પણ એક્ઝામ પાસ કરી છે. એઓ મેન્સ માટે ક્વોલિફાય થયા છે અને ધીમે ધીમે વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરી રહ્યા છે. પણ કોરોના ટાઈમ પછી મને પણ ખબર પડી કે અહીંયા પણ લાઇબ્રેરી અવેલેબલ છે, જે કારણે હું ગાંધીનગર જવાને બદલે અહીંયા જ હું રીડિંગ કરું છું અને હાલમાં હું જીપીએસસી ક્લાસ 1-2ની મુખ્ય પરીક્ષા માટે સિલેક્શન થયો છું અને PIમાં રનિંગ ક્વોલિફાય કરીને મેન્સ માટે ક્વોલિફાય થયો છું. આદિવાસી સમાજના નોકરિયાત યુવાનો દ્વારા સ્વખર્ચે શરૂ કરાયેલ લાઇબ્રેરીનું સંચાલન હવે સ્વયં અનુશાસનથી વિદ્યાર્થીઓ જ કરે છે. અમારો આશય એટલો જ છે કે વિદ્યાર્થીઓ આજુબાજુથી આવે અને વાંચે અને ખૂબ આગળ વધે. પરિસ્થિતિ એ છે કે હાલમાં અમારી લાઇબ્રેરીમાં જગ્યા પણ ઓછી પડી રહી છે, એટલો સરસ વિદ્યાર્થીઓનો સહકાર મળી રહ્યો છે. જો આ રીતે જ લોકસેવાની ભાવનાથી વિચારવામાં અને તે દિશામાં સામૂહિક પરિશ્રમથી કાર્ય થાય તો છેવાડાના ગામ કે નગરીય ક્ષેત્રોમાં કોઈ શિક્ષિત બેરોજગાર ન રહે, સાથે સૌ કોઈ આત્મનિર્ભર પણ બની શકે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે તાપીથી નીરવ કંસારાનો રિપોર્ટ.